વલસાડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પટેલ સમાજની વાડીમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારના 7 વર્ષ પૂરા થતા તેમની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। વલસાડ શહેરની પટેલ સમાજની વાડીમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રક્તદાન કર્યું હતું। આજના કાર્યક્રમ વિશે નમસ્કાર। ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને એમના સુશાસનને 7 વર્ષ પૂર્ણ થયા છે 30 મેના રોજ। તે નિમિત્તે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે જે સમગ્ર ગુજરાતની અંદર દરેકે દરેક મંડળોની અંદર આવા બ્લડ કેમ્પો થાય, જિલ્લા લેવલના જેટલા પણ મંડળો હોય એ બધા જ મંડળોની અંદર આવા બ્લડ કેમ્પો થાય એના ભાગરૂપે વલસાડ શહેર અને તાલુકાના સંયુક્ત બ્લડ કેમ્પની અંદર વલસાડના તમામ કાર્યકર્તા મિત્રોને હું એમને આ ઉત્સાહ અને ઉમંગ જોઈને એમને સૌને હું અભિનંદન આપું છું અને આવો જ ઉત્સાહ આ દરેક મંડળોની અંદર પણ જોવા મળી રહ્યો છે। આજે વાપી શહેર અને વાપી તાલુકા અને વાપી જે ઉદ્યોગ નગર જે ખરું એટલે જીઆઈડીસી જે વિસ્તાર કહેવાય એ 3-3 મંડળોનો પણ બ્લડ કેમ્પ વાપીની અંદર યોજાઈ રહ્યો છે। આવતીકાલે પણ કાર્યક્રમો બીજા છે અને 4 તારીખે ધરમપુરની અંદર પણ છે અને કપરાડા તાલુકાનો અંદર પણ 5 તારીખે બ્લડ કેમ્પો છે। આમ કુલ મળીને અગાઉ પણ 5 મંડળોની અંદર થઈ ગયા છે, કુલ મળીને 12 મંડળોની અંદર આવા બ્લડ કેમ્પો અને સેવા સેતુ અને સેવાહી સંગઠનના અંતર્ગત જે કંઈક કાર્યક્રમો પાર્ટી દ્વારા આપવામાં આવેલા છે એ દરેકે દરેક મંડળોના સૌ કાર્યકર્તાઓએ એની અંદર સંસદ સભ્ય ધારાસભ્યશ્રીઓ મંડળના પ્રમુખ મહામંત્રીશ્રીઓ મારા યુવા મોરચા અને સમગ્ર 7-7 મંડળની જે નવી ટીમો પણ એની અંદર સહભાગી થઈને સમગ્ર વલસાડની અંદર એક ટીમ ભાજપ તરીકે જે કામ કરી રહી છે એ બદલ હું સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું અને આવનારા સમયોની અંદર પાર્ટી દ્વારા જે પણ કંઈક કાર્યક્રમો આવે એ આટલા જ ઉત્સાહથી એ કાર્યક્રમો અમે કરવા તત્પર રહીશું।